તો એ જે ટાઈપના આપણે દાખલાઓ તૈયાર કર્યા છે એ જ ટાઈપના એમસીક્યુ આવશે તો અલગ કંઈ શીખવાનું આવે નહીં તો જરા ધ્યાન આપજો તમને હું પહેલા પેપરના એમસીક્યુ સોલ્વ કરાવી દઈશ એના પછી બીજા પૂછાઈ શકે એવા બી એમસીક્યુ કરાવીશ તો જેટલા એમસીક્યુ અહીંયા કરાવું છું એની એ જ ટાઈપના તમને થોડા હોમવર્કમાં બી આપીશ તો આ વિડીયો પૂરેપૂરો જોઈને અહીંયા જેટલા એમસીક્યુ કીધા એ બધા તૈયાર કરી દઈશ તો બે માર્ક તમારા તમને મળી જશે તો જોઈએ સૌથી પહેલા તો તમને થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કઈ કઈ ટાઈપના એમસીક્યુ પૂછાશે તો સૌથી પહેલા હું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ હતી એના પછી જો મેં આઈક્યુબ ફાઇન્ડ કરું આઈની કેટલી ત્રણ ઘાત તો મેં એવું લખાય આઈ સ્ક્ર ઇન્ટુ આઈ જેમાં આઈ ની વેલ્યુ માઇનસ વન થઈ જાય છે તો માઇનસ વન આઈ કરું એટલે કેટલો આન્સર આવે માઇનસ આઈ

આર્ગ્યુમેન્ટ એટલે કે કોણાંક ફાઇન્ડ કરતા હતા આ માનાંક થઈ ગયો પછી બીજો કોણાંક ફાઇન કરતા હતા તો એની વેલ્યુ હતી આપણી ટેન ઇનવર્સ વાય અપોન એક્સ ઓકે આ બધી વસ્તુ દાખલામાં જોઈ લીધી છે પછી બીજી વસ્તુ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય આપેલું હોય અને આપણે એનો કોન્જ્યુગેટ એટલે કે અનુબદ્ધ સંકર સંખ્યા શોધતા હતા તો ખાલી આઈ વાળા પદનું જ ચિહ્ન બદલતા હતા એટલે ખાલી સાઇન ચેન્જ કરવાની પણ કોની તો કે ઇમેજનરી પાર્ટ એટલે કે આઈ વાળી જે પાર્ટ આપેલી હોય એની ચેન્જ કરતા હતા તો આટલી વસ્તુ છે કે જેના પરથી એમસીક્યુ પૂછાયા છે જો કોઈ બીજી વસ્તુ હશે તો તમને પાછળ સમજાવી દઈશ તો સૌથી પહેલા પેપરના એમસીક્યુ જોઈ લઈએ તો અહીંયા પહેલો એમસીક્યુ આપે છે i plus i square plus i cube plus i raised to 4 ચલો આપણે આગળ વેલ્યુ જોઈ લીધી

હવે અહીંયા એવું છે કે ટેન પાય નો જવાબ માઇનસ વન ક્યારે આવે ઓકે સોરી ટેન નો જવાબ માઇનસ વન ક્યારે આવે તો આપણને એવું ખબર છે કે જો ટેન જોડે માઇનસ તો માઇનસ બાર મારે અહીંયા આન્સર માઇનસ વન લાવવાનો તો ક્લિયરલી જ છે કે માઇનસ પાય જવાબ આવતો હશે બરાબર નો જવાબ કેવો લાવવાનો માઇનસ લાવવાનો તો ટેન થિટા જો માઇનસમાં હોય તો જ માઇનસમાં આવશે તો તમે આ રીતે લોજિક બી લગાવી શકો છો

ચલો આઈ રેસ્ટ ટુ ટેન ની વેલ્યુ પૂછી તો મેં તમને એવું કીધું હતું કે આગળ જે વસ્તુ આપણે શીખી ગયા જે વેલ્યુ એની મદદથી જ લાવવાનું ચલો દસ છે તો મેં બેનો ઉપયોગ કરું આઈ સ્ક્વેર એની પાંચ કારણ કે પાંચ દુ દસ થઈ જાય આઈ સ્ક્વેર ની વેલ્યુ ખબર છે માઇનસ વન એની પાંચ પાવર તો માઇનસ વન ની ઓળ પાવર છે એટલે આન્સર આવશે માઇનસ વન જો બે કી ઘાત હોય ઇવન પાવર હોય તો પ્લસ થઈ જાય અને એકી એટલે કે ઓળ પાવર હોય તો માઇનસ જ આન્સર આવે ચલો આજો

પંદર વખત એટલે એક વખત રહેશે અને બાર એવા ને ચાલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે બાર વત્તા વીસ અને બીજા આઈ તો બાર વત્તા વીસ એટલે બત્રીસ અને પ્લસ આઈ આવ્યો આન્સર બી માં તો સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરવાનું એમાં આ બે બેનું સાદુ આપવાનું આવશે આઈસ્કવેર ની વેલ્યુ માઇનસ વન મૂકવાની આવશે તો તમારો આન્સર આવી જશે એકાદ બે આવા તમને હોમવર્કમાં મળી જશે એટલે તમારા પાપકા થઈ જશે ચાલો એના પછી આઈસ્ક્ર પૂછ્યું આઈસ્ક્વેર ની વેલ્યુ માઇનસ વન ભાઈ યાર ચાલો મેં અત્યારે જે વાત કરીએ જ ટુ પ્લસ થ્રી આઈ ટુ માઇનસ થ્રી આઈ બે રીતે જઈ શકો છો કાં તો આ બે વડે મલ્ટીપ્લાય કર દો કાતો એ પ્લસ બી એ માઇનસ બી વાળી ફોર્મ્યુલા લગાવો પણ એક જ ટોપિક મતલબ આગળ બી એ જ એમસીક્યુ જે રીતથી જોયો એ રીતથી જોઈ લઈએ ને અહીંયા ચલો પહેલા બે દુ ચાર પ્લસ માઇનસ માઇનસ બે તારીખ છ સિક્સ પછી ત્રણ દુ છ સિક્સઆઈ પ્લસ માઇનસ માઇનસ અહીંયા ત્રણ તારી નવ આઈ દેખો આ બે ઉડી ગયા ફોર એવા માઇનસ નાઇન બી એવાને આઈસ્ક્રની વેલ્યુ લગાવવાની માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ નવ ચાર તેર હલો ચાલો આન્સર આવી ગયો કોઈને એવું લાગતું હોય કે સ્પીડમાં કરાવું પણ એવું કંઈ છે નહીં એકદમ ઈઝી છે તમે દાખલાઓમાં શીખી ગયા છો એટલે ખબર પડી જ જશે જો ના ખબર પડે તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો આપણે તમને પર્સનલમાં સમજાવી એના પછી થોડા હું એડ કરેલા છે કે પૂછાઈ શકે એવા કે જેમાં પહેલો ઝેડ આપેલો હોય તમારે એનો મોડ ઝેડ ફાઇન કરવાનો તો ઝેડ આપેલો છે થ્રી બાય ફાઇવ માઇનસ ફોર બાય ફાઇવ તો આપણને ક્લિયરલી અહીંયા ખબર પડી જશે કે વાયની વેલ્યુ છે માઇનસ ફોર બાય ફાઇવ ચલો એટલે એનો મોડ જે ફાઇન્ડ કરીએ તો અંડર રૂટ એક્સ એટલે આનો સ્ક્વેર તો નવના છેદમાં પચીસ વધતા માઇનસ ચારનો વર્ગ પ્લસ સોડ જ થઈ જાય નીચે પચીસ છેદ સરખા જે અંશને ભેગા કરી દઈએ પચીસના છેદમાં પચીસ એટલે આન્સર આવે અંડર રૂટ વન તો અંડર રૂટ વન એટલે વન જ થઈ જાય આન્સર તો આ રીતે મોડ કરવાના મોડ ફાઇન્ડ કરવાના બી એક્ઝામ્પલ આવે એમસીક્યુ ની અંદર બીજો બી અહીંયા લખેલો છે ચલો આમાં એક્સની વેલ્યુ થ્રી થઈ જશે વાયની વેલ્યુ માઇનસ ફોર થઈ જાય તો આનો મોડ જયારે ફાઇન કરવો હોય તો દેખો જરા અંડર રૂટ ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ સોળ ને નવ થઈ ગયા પચીસ પચીસ નું વર્ગમૂળ તમારું પાંચ તો આ રીતે આન્સર આવે અહીંયા પચીસ આવે તો કોઈ પચીસ સ્ટીક કર દે પણ એવું નહીં પચીસ નું સ્કવેર રૂટ તમે સાદું કેલ્સી લઈ જવાના હોય સાયન્ટિફિક લઈ જવાના હોય તો એની અંદર તમે કરી શકો છો ડાયરેક્ટ ના આવડતું હોય ભાઈ એવું શરમિંદા નહીં થવાનું કે ભાઈ મને પચીસ નું વર્ગમૂળ નહીં આવડતું કેલ્શિયમ અલાવ છે તો કેલ્શિયમ ની લઈ જવાના છે અંદર તો તમારે 25 નું વર્ગમૂળ કેલ્શિયમ જ કરી દેવાનું ચલો એના પછી ઓકે z z બાર અને z z બાર અત્યાર સુધી નથી પૂછાયેલા પણ આ વખતે મને ચાન્સીસ લાગે કે આવે બેમાંથી એક MCQ પૂછાશે શું કહે છે z z બાર શું થાય તો જરા દેખો એક ઉદાહરણ થી સમજાવો કે હું માન લો કે z x ay છે અને z બાર આપણને ખબર છે x ay થઈ જાય કારણ કે આ વાળાનું ચિહ્ન બદલી નાખવાનું હવે હું બંનેનો સરવાળો કરું છું કોનો z z બાર નો તો આ z ની કિંમત પ્લસ આ z બાર ની કિંમત તો આ બંને કટ થઈ ગયા તો આન્સર આવ્યો 2x હવે શરૂઆત જ્યારે ચેપ્ટરની ની કરી હતી ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણે આ જે x હોય છે એક મિનિટ અલગથી બતાવું તમને આ જે x હોય છે એને વાસ્તવિક ભાગ કહેવાય એટલે આપણે રીઅલ ઓફ z કહેતા હતા અને આ જે y છે એ કાલ્પનિક ભાગ છે એટલે એને આપણે શું કહેતા હતા ઇમેજનરી એટલે કે કાલ્પનિક ભાગ કહેતા હતા તો પછી અહીંયા જે આન્સર આવ્યો આપણો એ 2x આન્સર આવ્યો કે જેમાં x શું છે તો એનો વાસ્તવિક ભાગ છે એટલે કે રીઅલ પાર્ટ છે તો આન્સર આવી ગયો આપણો c કે 2 ટાઈમ્સ રીઅલ ઓફ z તો પછી વચ્ચે માઈનસ કર્યું હોય તો શું ફરક પડશે તો દેખો જરા x iy એટલે આ nee, z ની કિંમત z z બાર કરીએ

તો ઝેડ પ્લસ ઝેડ બાર તમે યાદ રાખી જાવ તો બી ચાલશે કે ઝેડ પ્લસ ઝેડ બાર એટલે ટુ ટાઈમ્સ રિયલ ઝેડ અને ઝેડ બાર એટલે ટુ ટાઈમ્સ આઈ ઇમેજનરી ઝેડ ચલો એના પછી ઓકે ડન છે ચાલો ચાર હોમવર્ક માટે તમારી માટે કિંમત કરવાની આના પરથી એનો ઝેડ બાર ફાઇન કરવાનો ત્રીજા ક્વેશ્ચનની અંદર એનો આર્ગ્યુમેન્ટ એટલે કે કોણાંક ફાઇન કરવાનો છે અને ચોથાની અંદર અંડરઉડ માઇનસ સિક્સટીની વેલ્યુ કરવાની છે આ વસ્તુ તમને ચેપ્ટર નંબર પાંચના પહેલા વિડીયોની અંદર કે જ્યાં ટાઈપ નંબર વન ને ઇન્ટ્રોડક્શન સમજાયેલી હતી ત્યાં શીખવાડી દીધું છે અમુક જણને તો ચાર જોઈને તરત આન્સર ખબર પડી છે તો કોમેન્ટ સેક્શનમાં જરા લખી દેજો એબીસીડી કયા આન્સર આવે છે ચારના વેરીફાઈ કરી લઈશું સાચા છે ખોટા છે પણ સાથે સાથે જેટલા બી એમસીક્યુ અહીંયા કરાયા છે એને એક નોટમાં સારી રીતે લખી લેજો આમાંથી જ બે એમસીક્યુ તમારા પૂછાશે તો આઈ હોપ બધાને ખબર પડી હશે આપણું જે ચેપ્ટર નંબર પાંચ છે દસ કે બાર માર્કનું ચેપ્ટર છે સહેલું ચેપ્ટર છે તો સારા માર્ક સ્કોર કરી શકો છો તો એક્ઝામ નજીક આવે તો હવે તૈયારી ચાલુ કરી દેવાની તમારું પોતાનું ધ્યાન રાખવાનું મળીશું નેક્સ્ટની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત